નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ન્યુ સિદ્ધા વિદ્યાલય YouTube ચેનલ ની અંદર તમારું સ્વાગત છે. આજે આપણે અર્થશાસ્ત્ર વિષયની અંદર જે આપણો 8મી ચેપ્ટર છે તો એની અંદર 5 ગુણના પ્રશ્નો જે પૂછાય છે તો એના આપણે આગળના પ્રશ્નની જે ચર્ચા કરીશું કે જે પ્રશ્ન છે ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિની સમીક્ષા કરો. એટલે ભારતમાં વર્તમાન સમયમાં એ કૃષિની કેવી પરિસ્થિતિ જે રહેલી છે, કેવા કેવા ક્ષેત્રમાં કૃષિનો ફાળો થઈ રહ્યો છે તેની વાત આપણે કરીશું. કે ભારત અંગ્રેજોના શાસન પહેલા, અંગ્રેજોના શાસન દરમિયાન અને આઝાદી મળ્યા બાદ કૃષિ આધારિત દેશ છે રહ્યો છે. એટલે ટૂંકમાં પ્રાચીન સમયથી લઈને અત્યાર સુધી વર્તમાનની પરિસ્થિતિ સુધી આપણો દેશ એ હજી પણ કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખાય છે. કારણ કે આપણે હજી એ વધુને વધુ વસ્તી છે એ કૃષિ સાથે જોડાયેલી છે, વધુને વધુ રોજગારી પણ કૃષિમાંથી મેળવવામાં આવે છે. તેથી કૃષિનું મહત્વ એ પ્રાચીન સમયથી લઈને વર્તમાન સમય સુધી એ હજી પણ એ અકબંધ છે કે કૃષિ આધારિત દેશ આપણો રહ્યો છે. તે દેશમાં આયોજન કાળ દરમિયાન ઔદ્યોગિકરણને વધુ મહત્વ આપવામાં આવ્યું. એટલે બીજી પંચવર્ષીય યોજનામાં કે બીજા આયોજનમાં એ ઉદ્યોગોને મહત્વ આપવાની શરૂઆત થઈ. એમ છતાં પણ કૃષિ ક્ષેત્રના મહત્વ કરતા વર્તમાનમાં કૃષિ ક્ષેત્રમાં ઘણા મોટા પરિવર્તનો જોવા મળ્યા છે. એટલે આ રીતના ઔદ્યોગિકરણને મહત્વ આપ્યું છતાં પણ એ કૃષિનું મહત્વ હજી પણ એમને રહ્યું છે. કારણ કે જે તે ઉદ્યોગો છે તો ઉદ્યોગોને કાચો માલ સામાન છે એ કૃષિ ક્ષેત્ર દ્વારા જે પૂરું પાડવામાં આવે છે. તેથી પરિવર્તનો જોવા મળ્યા છે કે આપણે ઔદ્યોગિકરણને સ્વીકાર્યું છે અને ઔદ્યોગિકરણને કારણે સેવા ક્ષેત્રનો વિકાસ થયો છે, પણ એ બંનેના વિકાસમાં એ કૃષિ ક્ષેત્રનો ફાળો છે એ અગત્યતા ધરાવે છે. તો દેશના અર્થતંત્રમાં રોજગારીના ક્ષેત્રે કૃષિ ક્ષેત્રનો ખૂબ જ વધુ હિસ્સો રહેલો છે. એટલે વધુ વધુ લોકો હજી પણ રોજગારી એ કૃષિ ક્ષેત્રમાંથી મેળવે છે. છતાં દેશની કુલ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો છે એ અન્ય ક્ષેત્રોની તુલનામાં ખૂબ જ ઓછો નોંધાયો છે. એટલે બે ક્ષેત્રો જે ઉદ્યોગ છે અને સેવા ક્ષેત્ર છે તો એનો ફાળો એ રાષ્ટ્રીય આવકમાં વધવા પામ્યો છે અને એની સામે કૃષિ ક્ષેત્ર પરનું ભારણ છે ધીરે ધીરે ઘટ્યું છે અને રાષ્ટ્રીય આવકમાં ફાળો પણ અહીંયા કૃષિ ક્ષેત્રનો વર્તમાનમાં ઘટતો જોવા મળે છે. તો જોઈએ અહીંયા આપણે કે કૃષિની વર્તમાન સ્થિતિ કેવી છે. કે સૌથી પહેલી બાબત છે રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો. કે પ્રાથમિક ક્ષેત્રની આવક, પ્રાથમિક ક્ષેત્ર એટલે કૃષિ અને કૃષિ સાથે જોડાયેલા પશુપાલન છે, મરઘાબતક અવશેષ છે, જંગલ સંપત્તિ છે, તો એના પ્રાથમિક ક્ષેત્રના જે ક્ષેત્ર છે એની અંદર સમાવેશ થાય છે. તો 1951માં રાષ્ટ્રીય આવકમાં ફાળો છે એ 53.1% હતો. એટલે શરૂઆતમાં એટલે આઝાદી સમયે એ આપણે વધુને વધુ એ રાષ્ટ્રીય આવકનો ફાળો છે એ પ્રાથમિક ક્ષેત્ર એટલે કૃષિ ક્ષેત્રમાંથી એ રાષ્ટ્રીય આવક છે મેળવવામાં આવતી અને રાષ્ટ્રીય આવકમાં ફાળો પણ અહીંયા કૃષિ ક્ષેત્રનો વધારે હતો કે જે 53.1% છે એ રહ્યો છે. અને તે 1957થી શરૂ કરવામાં આવેલા ઔદ્યોગિકરણને કારણે એટલે કે 1956માં એટલે કે બીજી પંચવર્ષીય યોજનામાં ઔદ્યોગિકરણને જે મહત્વ આપવામાં આવ્યું તો એ બાબતને ધ્યાને રાખીને કે ઔદ્યોગિકરણને કારણે વર્ષ 2013-14માં એ રાષ્ટ્રીય આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો છે એ ઘટ્યો અને 13.9% થયો. અને અહીંયા ઔદ્યોગિકરણને કારણે ઔદ્યોગિક ક્ષેત્રના જે ઉત્પાદન છે તો એનો ફાળો રાષ્ટ્રીય આવકમાં વધવા પામ્યો છે અને એની સામે અહીંયા કૃષિ ક્ષેત્રનો ફાળો એ 13.9% છે રહ્યો છે. કારણ કે બિન કૃષિ ક્ષેત્રનો થયેલો ઝડપી વૃદ્ધિનો પરિણામ છે. બિન કૃષિ ક્ષેત્ર એટલે કે જે ઔદ્યોગિક વસાહતો છે, જે વિષયો છે અથવા તો જે દેશની અંદર જે તે નવા નવા ઉદ્યોગો સ્થપાયા છે કે ઔદ્યોગિકરણને કારણે, ઔદ્યોગિક ક્રાંતિના કારણે એ આપણા દેશમાં એ કૃષિ ક્ષેત્રનું મહત્વ છે ધીરે ધીરે રાષ્ટ્રીય આવકમાં છે એ ઘટતું જોવા મળે છે અને એને સ્થાને અહીંયા ઔદ્યોગિકરણની એ રાષ્ટ્રીય આવકમાં ફાળો છે એ ઘટતો જોવા મળે છે. બીજી બાબત છે રોજગારીમાં કે વર્તમાન સમયની વાત કરીએ અથવા તો પ્રાચીન સમયથી લઈને અત્યાર સુધી એ રોજગારી ક્ષેત્રે એ કૃષિ ક્ષેત્રનો ફાળો છે એ અગત્યતા ધરાવે છે. કે આઝાદી સમયે ભારતમાં 72% લોકો એ કૃષિ અને કૃષિ સાથે
સંલગ્ન પ્રવૃત્તિઓથી એ રોજગારી છે એ મેળવતા હતા. એટલે કે અહીંયા આઝાદી સમયની પરિસ્થિતિની વાત કરીએ તો 70% વસ્તી એવી હતી કે કૃષિ અને કૃષિ સાથે જોડાયેલી કૃષિ સંલગ્ન પ્રવૃત્તિઓમાંથી એ રોજગારી છે એ મેળવતા. તો આ બાબત પ્રત્યે અહીંયા સાબિત થાય છે કે વધુ વધુ લોકો છે એ કૃષિ ક્ષેત્રમાંથી કે પ્રાથમિક ક્ષેત્રમાંથી એ રોજગારી છે એ મેળવતા. આઝાદી બાદ ભારતીય અર્થતંત્રમાં આર્થિક વિકાસ ઝડપી બનતા ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો છે વિકાસ થયો. એટલે કે અહીંયા આઝાદી પછી જે બીજી પંચવર્ષીય યોજના અથવા એની પછીની જે પંચવર્ષીય યોજનાઓ છે કે આયોજન છે તો એની અંદર ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો વિકાસ થયો અને એના કારણે એને કૃષિ કરતા ઝડપી બન્યા. એટલે કે ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર છે એ કૃષિ કરતા છે એ ઝડપી બન્યા. એટલે કે એનો વિકાસ છે વેગ છે એ ઝડપી બન્યો. માટે કૃષિ ક્ષેત્ર પરનો રોજગારી માટેનો આધાર ઘટવા લાગ્યો અને જે 2001-2002 માં 58% હતો તે વર્ષ 2014-15 માં ઘટીને 49% છે નોંધાયો. એટલે 2014-15 ની પરિસ્થિતિમાં એ હજી પણ 49% લોકો એવા છે કે કૃષિમાંથી રોજગારી છે એ મેળવે છે. તો આ ઘટવાનું કારણ એ છે કે અહીંયા જે ઔદ્યોગિક ક્ષેત્ર છે અને સેવા ક્ષેત્ર છે એનો વિકાસ છે ઝડપી બન્યો છે અને એના કારણે થઈને જે રોજગારીનું જે કારણ છે એ આ બે ઉપર વધી ગયું છે અને કૃષિમાંથી ઘટવા લાગ્યું છે. એમ છતાં પણ હજી પણ 49% વસ્તીને એ રોજગારી છે કૃષિ ક્ષેત્રમાંથી પૂરી પાડવામાં આવે છે. હવે નિકાસ આવક જે રીતે વ્યાપાર આગળ જાય છે તો એની આવકમાં નિકાસ આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો છે કેવો રહેલો છે કે કૃષિ ક્ષેત્ર દ્વારા દેશના આર્થિક વિકાસ માટે જરૂરી વિદેશી વિનિમયમાં કે કૃષિ ક્ષેત્રની વસ્તુઓ મહી મસાલા છે ચા છે ફળ ફળાદી છે અથવા અન્ય કોઈ ચીજ વસ્તુ જે કૃષિ પેદાશો છે તો એના દ્વારા એના નિકાસ દ્વારા જે આપણને વિદેશી વિનિમય જે મળે છે કારણ કે આપણે કોઈ ઔદ્યોગિક નિકાસ કે સેવાકીય નિકાસ છે એ ઓછા પ્રમાણમાં થાય છે પણ અહીંયા આપણા દેશમાં એ નિકાસ આવક જો વધારવી હોય આપણે એ ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો વિકાસ છે એ કરી શક્યા છીએ. તો આઝાદી સમયે કુલ નિકાસ આવકના 70% એ આવક જે વિદેશી આવક છે તો આપણે કૃષિ ક્ષેત્રમાંથી નિકાસ કરીને મેળવતા હતા. એટલે કે અહીંયા આઝાદી સમયે કુલ નિકાસ આવકના 70% નિકાસી આવક તરીકે આવતી હતી. એટલે કે આઝાદી સમયે આપણે વધુને વધુ કૃષિ પેદાશોની નિકાસ થઈ કરતા હતા કારણ કે એ સમયે આઝાદી સમયે આપણા દેશમાં એ ઉદ્યોગોના સેવા ક્ષેત્રનો વિકાસ છે થયેલો હતો નહીં. તેથી ઔદ્યોગિક ચીજ વસ્તુનો નિકાસ છે એ ખૂબ જ ઓછી અને નીચી થતી અને પરિણામે એ આપણે કૃષિ ક્ષેત્રની વધુને વધુ નિકાસ થઈ કરતા જે 70% વિદેશી આવક એ નિકાસ દ્વારા જે આપણને મળે છે એટલે વિદેશી મૂડીઆવક. પરંતુ હવે દેશની વિકાસ પ્રક્રિયામાં ઉદ્યોગ અને સેવા ક્ષેત્ર આગળ રહેતા વર્ષ 2013-14 માં નિકાસી આવકમાં કૃષિ ક્ષેત્રનો ફાળો છે ઘટીને 14.2% થયો. એટલે કે આઝાદી સમયે 70% નિકાસી આવક હતી એટલે 70% મૂડીઆવક વિદેશી મૂડીઆવક આપણને કૃષિ ક્ષેત્ર દ્વારા છે એ નિકાસી આવક દ્વારા મળતો હતો પણ તે હવે ધીરે ધીરે ઘટવા લાગ્યું છે કારણ કે જે ઔદ્યોગિક ક્ષેત્ર છે સેવા ક્ષેત્ર છે તો એની નિકાસી આવક છે વધી છે પરિણામે અહીંયા કૃષિ ક્ષેત્રનો ફાળો છે એ ઘટી રહ્યો છે અને 2013-14 માં એ જે નિકાસી આવકનો જે ફાળો છે એ 14.2% છે એ રહ્યો છે. ચોથું જીવન ધોરણ કે ભારતના લોકોના જીવનનો પ્રાથમિક આધાર એ કૃષિ ક્ષેત્ર રહેલો છે એટલે પ્રાથમિક જરૂરિયાતો સંતોષવામાં જે ખોરાક છે જે પૌષ્ટિક આહાર છે તો આપણને કૃષિ દ્વારા છે એ મળે છે. તેથી ભારતના લોકોમાં જીવનનો પ્રાથમિક આધાર છે એ કૃષિ ક્ષેત્ર રહેલો છે. ત્યારબાદ જે રોજગારી છે આવક સર્જન છે તો એ પણ અહીંયા કૃષિ દ્વારા જ છે એ મેળવવામાં આવે છે. તેથી એ પ્રાથમિક અગત્યતા ધરાવે છે. એમાં છે અનાજ અને અનાજ અંતરના પાકનું વાવેતર છે વધ્યું છે કે જે વિવિધ પ્રકારના અનાજો છે અથવા તો રોકડિયા પાકો છે જેને આપણે અનાજ અંતર પાકો કહીએ છીએ તો એની ઉત્પાદન ક્ષમતામાં વધારો વૃદ્ધિ થઈ છે એના પરિણામે લોકોની આવકમાં વધારો થયો છે અને લોકો
લોકોની આવકમાં વધારો થયો છે, એના પરિણામે એ લોકો હવે પહેલા કરતા સારું જીવન ધોરણ છે એ જીવવા લાગ્યા છે. તો ભારતમાં 1951 માં માથાદીઠ અનાજ પ્રાપ્તિ સ્થાન જે દૈનિક 395 ગ્રામ હતી, પ્રાપ્તિ આપણે જો ગણીએ કે પર વ્યક્તિ દીઠ કેટલા અનાજનો પુરવઠો છે એ પ્રાપ્ય છે, તો એ 395 ગ્રામ એ દૈનિક પુરવઠો છે રહ્યો છે. તો એમાં આપણે વધારો છે અહીંયા નોંધાયો છે, 2013 માં એ વધીને 511 ગ્રામ થયો છે. કે માથાદી અનાજના પ્રાપ્તિ સ્થાનો દૈનિક એ 511 ગ્રામ છે એ નોંધાય છે. તો એ અહીંયા આપણે જે માહિતી સાબિત કરે છે કે આપણે અનાજ અને અનાજેતર પાકોના ઉત્પાદનમાં વધારો થયેલો જોવા મળે છે, જે નિર્દેશ કરે છે કે કૃષિ ક્ષેત્ર દ્વારા ભારતના લોકોની જરૂરિયાતો સારા પ્રમાણમાં સંતોષાય છે. કે આ રીતના છે, પર કેપિટલ એ દૈનિક જે અનાજના પ્રાપ્તિ સ્થાનો છે એ 995 ગ્રામ હતા, તો એમાં વધારો થયો છે 511 ગ્રામ. તો અહીંયા સૂચવે છે કે આપણા દેશમાં એ અનાજ અને અનાજેતર પાકોનું ઉત્પાદન છે એ વધી રહ્યું છે, પરિણામે લોકોને વધારે એ પૌષ્ટિક આહાર છે એ મળી રહ્યો છે, જેના કારણે દેશના લોકોનું સરેરાશ આયુષ્યમાં પણ વધારો થયો છે. કારણ કે અહીંયા લોકોનું જો એ પ્રાથમિક જરૂરિયાત સંતોષાશે, એટલે કે જો એને અનાજ અને જે પૌષ્ટિક આહાર છે એ પોતાના શરીરને ટકાવી રાખવા માટે જો પૂરતા પ્રમાણમાં એને મળતા રહેશે, તો એનું આયુષ્ય સરેરાશ આયુષ્યમાં પણ વધારો છે એ નોંધાવે છે. તો એ કૃષિના કારણે એ લોકોનું જીવન ધોરણમાં પણ સુધારો છે, અગત્યતા મહત્વ છે એ રહેલું છે. પાંચમું છે, કૃષિ ઉત્પાદનમાં વૃદ્ધિ. એટલે કે કૃષિ ઉત્પાદન ક્ષેત્રે એ વર્તમાન સમયમાં એ પહેલાની પરિસ્થિતિએ, એટલે કે આઝાદી સમયની પરિસ્થિતિ કરતાં વર્તમાન સમયમાં એ ઉત્પાદન ક્ષમતામાં પણ વૃદ્ધિ છે જોવા મળે. તો કૃષિમાં ઉત્પાદનમાં વૃદ્ધિ જોવા મળી રહી છે, તો એમાં સૌથી પહેલાં આપણે અનાજની વાત કરીએ કે જે વિવિધ પ્રકારના બાજરો છે, ઘઉં છે, તો એવા અનાજના પાકોના ઉત્પાદનમાં આપણે વધારો છે એ નોંધાયો છે. તો ઉત્પાદનની વાત કરીએ તો 1951 માં એ 51 મેટ્રિક ટન એ ઉત્પાદન હતું, તે વર્ષ 2013-14 માં વધીને 264.4 મેટ્રિક ટન છે એ થયું છે, જે અનાજના ઉત્પાદનમાં 5 ગણી વૃદ્ધિ છે એ સૂચવે છે. તો એના પરથી કહી શકાય કે હવે લોકોને પૂરતા પ્રમાણમાં અનાજનો પુરવઠો છે એ પ્રાપ્ત થઈ રહ્યો છે. કારણ કે આપણે એ આઝાદી સમયની પરિસ્થિતિએ વર્તમાન સમયમાં એ 5 ગણો ઉત્પાદન અનાજનું થઈ રહ્યું છે, તેથી લોકોને પૌષ્ટિક આહાર કે અનાજનો પુરવઠો છે એ મળી રહ્યો છે. તો એ સૂચવે છે અહીંયા કે 5 ગણો અહીંયા વધારો છે એ નોંધાવે છે. કઠોળની વાત કરીએ કે કઠોળ ઉત્પાદનમાં 1951 માં કઠોળનું ઉત્પાદન 8.4 મેટ્રિક ટન હતું, તે 2013-14 માં વધીને 19.6 મેટ્રિક ટન છે એ થયું છે, કે જે એ 18 ગણો વધારો કઠોળના ઉત્પાદનમાં સૂચવે છે. તેથી અહીંયા કઠોળના ઉત્પાદનમાં પણ એ આઝાદીની પરિસ્થિતિ કરતાં વર્તમાનમાં એ વધારે ઉત્પાદન ક્ષમતા છે એ વધવા પામી છે, તેથી લોકોને પૂરતા પ્રમાણમાં જરૂરિયાતવાળા કઠોળ જે અનાજ છે એ પ્રાપ્ય બન્યા છે. કૃષિ ઉત્પાદનમાં પણ વૃદ્ધિમાં મહત્વ છે રહેલું છે. ત્યારબાદ શેરડી અને દિલીપિયાની વાત કરીએ તો ઉત્પાદનમાં 1951 ની સરખામણી 2013-14 માં 5-6 ગણો છે એમાં વધારો નોંધાયો છે. કે શેરડી અને દિલીપિયાના ઉત્પાદનમાં આપણે 5-6 ગણો 1951 ની સ્થિતિ કરતાં 5-6 ગણો વધારો છે એ નોંધાયો છે. ત્યાં શેરડી અને દિલીપિયાના ઉત્પાદનમાં પણ વૃદ્ધિ જોવા મળે છે. કપાસની વાત કરીએ કે કુલ ઉત્પાદન 1951 માં 1.1 મેટ્રિક ટન હતું, તે 2013-14 માં વધીને એ 336.5 મેટ્રિક ટન છે નોંધાયેલ છે. એટલે કે આપણે કપાસના ઉત્પાદનમાં પણ એ વૃદ્ધિ અને વધારો છે જોવા મળે છે. તો એ આ બાબત પરથી સાબિત થાય છે કે અહીંયા ઉદ્યોગોને એ કાચા માલ તરીકે એ કૃષિ પેદાશો એ વધારે એ પ્રોબાર સાબિત થઈ છે, અને ઉદ્યોગોને ટકાવી રાખવા પણ કૃષિ ક્ષેત્રનો ફાળો છે વધારે રહેલો. કારણ કે જો કાચો માલ સામાન્ય ઉદ્યોગોને ન મળે તો ઉદ્યોગોનો વિકાસ થઈ શકતો નથી. તો એ માટે થઈને અહીંયા જે ઉદ્યોગોને કાચો માલ સામાન પણ એ સરળતાથી એ કૃષિ દ્વારા જે પૂરો પાડવામાં આવે છે. તો આ કપાસના ઉત્પાદનમાં પણ આપણે આપણા દેશે 17 ગણો વધારો છે એ નોંધાવ્યો છે. એટલે કે આઝાદી સમયે જે પરિસ્થિતિ હતી કે 2.1 મેટ્રિક ટનનું ઉત્પાદન હતું, તો એ 2013-14 માં એ 36.5 મેટ્રિક
અન્યા 17 ગણો કપાસના ઉત્પાદનમાં વધારો છે એ નોંધાવે છે. તો આમ વાવેતર હેઠળની જમીનમાં વધારો થવા નવી ખેત પદ્ધતિને લીધે હેક્ટરની ઉત્પાદન પણ ઊંચી વૃદ્ધિ જોવા મળે. આમ જે પહેલા 1951માં વાવેતર હેઠળની જમીન છે તે ખૂબ જ ઓછી હતી, એટલે વધારે પડતર ને એ બધી જમીનો હતી કે જે બિલો ઉપજાઉ હતી. પણ જે નવી ટેકનોલોજી નવા નવા સંશોધનો અને સાધન સામગ્રીને કારણે આપણે એ જે બિન ખેતીલાયક જમીનો હતી તેને ખેતીલાયક બનાવ્યું છે, અને એના કારણે એ હેક્ટર દીઠ ઉત્પાદન ક્ષમતા છે એ વધતી જોવા મળે છે. છઠ્ઠું મહત્વ છે કે ઔદ્યોગિક વિકાસનો પાયો એ કૃષિ ક્ષેત્ર પર રહેલો છે. કારણ કે આગળ આપણે ચર્ચા કરી કે કાચો માલ સામાન છે આપણને ક્યાંથી મળે છે, તો પ્રાથમિક ક્ષેત્રમાંથી. લોખંડ પોલાદના ઉદ્યોગો છે તો એને ટકાવી રાખવા માટે પ્રાથમિક ક્ષેત્ર તરીકે જે ખાણ ખનિજોને જે પ્રવૃત્તિ છે તો એના દ્વારા એને ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડે છે. ત્યારબાદ જે સુતરા કાપડનું ઉત્પાદન છે બરોબર, તો એના ઉત્પાદનને કાચો માલ સામાન છે એ કૃષિ દ્વારા પૂરું પાડવામાં આવે છે. કારણ કે કપાસ છે ક્યાંથી મળે, તો કૃષિમાંથી. તો એવી રીતના ઔદ્યોગિક વિકાસનો પાયો એ કૃષિ ક્ષેત્ર છે એ રહેલો છે. કે ઔદ્યોગિક ક્ષેત્રને જરૂરી એવા મહત્વનો કાચો માલ કૃષિ ક્ષેત્ર દ્વારા જે પૂરો પાડવામાં આવે છે, એટલે ઔદ્યોગિક ક્ષેત્રની જે જરૂરિયાત છે કાચો માલ સામાન, તો એ આપણને કૃષિ ક્ષેત્ર દ્વારા જે પૂરી પાડવામાં આવે છે. તેથી એ ઔદ્યોગિક વિકાસનો પાયો છે કૃષિ ક્ષેત્ર રહેલું છે. તો ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન વધતા ભારતમાં તેનું સૌથી મોટું બજાર ગ્રામ્ય વિસ્તાર બને છે. એટલે ઔદ્યોગિક ક્ષેત્રનો જો ઉત્પાદન ક્ષમતા ભારતમાં તેનું સૌથી મોટું બજાર હોય તો એ ગ્રામ્ય વિસ્તાર છે એ રહેલો છે. કારણ કે ગ્રામ્ય ક્ષેત્રે લગભગ 69% વસ્તી હજી ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે. તેથી ઔદ્યોગિક ઉત્પાદનનું બજાર ભારતમાં ગ્રામ્ય ક્ષેત્ર છે એ રહેલું છે. તો ગ્રામ્ય વિસ્તારમાં રહે છે અને આ વસ્તીની આવકનો મુખ્ય સ્ત્રોત કૃષિ ક્ષેત્ર રહેલો છે. જો કૃષિ ક્ષેત્રે એ વધુ આવક મેળવશે તો એની માંગ છે, જરૂરિયાત છે વધશે, અને એના કારણે તેને ઔદ્યોગિક ક્ષેત્રને ફાયદો છે એ થશે. પરિણામ ઔદ્યોગિક ક્ષેત્રની ઉત્પાદનની વસ્તુઓ જેવી કે ટીવી, ફ્રીજ, બાઇક, મોબાઈલ અથવા અન્ય જરૂરિયાતવાળી વસ્તુઓ છે, એ વસ્તુઓની માટેના બજારનું સર્જન એ ગ્રામ્ય વિસ્તાર દ્વારા થાય છે. કારણ કે 69% વસ્તી એવી છે કે હજી ગ્રામ્ય વિસ્તારમાં વસવાટ કરે છે, અને એવી રીતના અહીંયા ઔદ્યોગિક ક્ષેત્રની ચીજ વસ્તુઓનું બજાર પણ ગ્રામ્ય વિસ્તાર છે એ રહેલું છે. તેથી અહીંયા ઔદ્યોગિક વિકાસનો પાયો એ કૃષિ ક્ષેત્ર છે એ રહેલું છે. તો આવી રીતના એ વર્તમાન સમય કે જે પ્રાચીન સમયની વાત કરીએ કે વર્તમાન સમયની વાત કરીએ, તો પ્રાચીન સમયથી લઈને વર્તમાન પરિસ્થિતિ સુધીમાં એ કૃષિ ક્ષેત્રનું મહત્વ આપણા દેશમાં વધુ ને વધુ રહેલું છે. કારણ કે કૃષિ ક્ષેત્રથી જ આપણે રોજગારી જે આવક છે અથવા તો જે ગ્રાહક વર્ગ છે એ પણ અહીંયા કૃષિ વ્યવસાય સાથે જોડાયેલો છે. એ જે અહીંયા ઉદ્યોગો છે એ ટકી રહ્યા છે, અને વિદેશી ઉદ્યોગમાં કમાવામાં પણ એ કૃષિ પેદાશો અગત્યતા ધરાવે છે. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રશ્નના જવાબનો અહીંયા અભ્યાસ કર્યો છે કે ભારતમાં કૃષિની વર્તમાન સ્થિતિ, તો એ તમારે ફેરબુકની અંદર એની નોંધ કરવાની છે, જવાબ સાથે લખવાનો છે,